नमस्कार, निर्माण न्यूज साथ हूँ श्रीअग्न। समाचार की शुरुआत करिए हेडलाइंस से। नेता राहुल गांधी ने वधी मुश्किले राहुल गांधी सामे थयेला मानहानी केस सूरत में झड़पी चालशे गुजरात हाईकोर्ट नो सूरत ट्रायल कोर्ट ने आदेश। मोरबी ब्रिज दुर्घटना केस में हाईकोर्टे आप्यो वजगान आदेश। ओरेवा कंपनी ने तमाम मृतकों परिवारजनों ने 10 लाख चुकवा माटे आदेश। दरेक इजाग्रस्त रूपया 2 लाख चुकवा आदेश। अमदावादना खेडूतो माटे रातना समाचार। कर्णावती एग्रीकल्चर मार्केटयार्डनो प्रारंभ। मार्केटयार्ड सीसीटीवी थी सज्ज। एटीएम नी पण त्यां व्यवस्था। समाचार में बात करिए तो महत्वपूर्ण समाचार प्राप्त थी रहा है महिसागर थी। तो महिसागर में जे टेम्पो जे अत्यारे खाई में खाबक्यो होय तेवा महत्वपूर्ण समाचार सामे आव्या छे। त्यारे महिसागरना लुणावाड़ाना अरीठानो आ बनाव प्रकाश में आव्यो छे। त्यारे लुणावाड़ाना अरीठामां जे टेम्पो अत्यारे खाई में खाबक्यो होय तेवा समाचार प्राप्त थी रहा छे। त्यारे लग्न में जतो टेम्पो ए खाई में खाबक्यो छे अने तेनी साथे टेम्पो में जे 30 जेटला व्यक्तिओ तेमां सवार हता अने तेमांथी 8 जानैयाओना मृत्युना समाचार पण सामे आवी रह्या छे। तो महत्वपूर्ण समाचार जे अत्यारे तो प्राप्त थई रह्या छे महिसागरना लुणावाड़ाना अरीठानो बनाव प्रकाशमां आव्यो छे। तेनी साथे जे रीते लग्नमां जतो टेम्पो ए खाईमां खाबक्यो होवाना जे समाचार प्राप्त थई रह्या छे। तो टेम्पो में जे 30 व्यक्ति तेमा सवार हता अने टेम्पो ए खाई में खाबकता 8 जानैयाओना मृत्युना समाचार प्रकाश में आव्या छे। तो महिसागरना लुणावाड़ाना अरीठानो बनाव प्रकाश में आव्यो छे। तो आ साथे वधु विगत मेळवी अमारा संवाददाता इंद्रवदन पंड्या बासदी। जी इंद्रवदन, एक बाजु ज्यारे महिसागरथी महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे तेमां खाईमां टेम्पो खाबक्यो छे तેવા સમાચાર સામે આવ્યા છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો મહિસાગરના લુણાવાડા તાલુકામાં જે અરીઠા મઢ છે ગામ તેની નજીક આ ટેમ્પો ખાબક્યો છે તેમાં લગભગ 5 થી વધારે લોકોના મોત થયા છે અને 108 પણ ખૂટી જતા તેઓ અન્ય વાહનોમાં પણ લોકો દ્વારા મદદ કરીને હોસ્પિટલ સુધી પકડવામાં આવ્યા છે અને હાલ સ્થાનિક ધારાસભ્યથી લઈ તમામે તમામ રાજકીય પક્ષ વાળા પણ ત્યાં હાજર રહ્યા છે અને જે તે લોકો છે તે પોતાની ફરજ અદા કરવા માટે ચોક્કસ આ સ્થળે પહોંચી ગયા છે। જેન્દ્રવદન, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, લુણાવાડાના અરીઠાનો બનાવ સામે આવ્યો છે। લગ્નમાં જતા ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો ત્યારે ટેમ્પોમાં 30 વ્યક્તિ તેમાં સવાર હતા અને ટેમ્પો ખાઈમાં ખાબકતા 8 જાનૈયોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। ત્યારે જાનમાં જઈ રહેલા 22 લોકો તેમાં ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે રાજકીય પક્ષો પણ અત્યારે તો ત્યાં પહોંચી ગયા છે। ત્યારે ગામવાસીઓ દ્વારા પણ અત્યારે રેસ્ક્યુ જે કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો લુણાવાડાના અરીઠાનો આ બનાવ સામે આવ્યો છે, ટેમ્પો ખાઈમાં ખાબકતા 8 જાનૈયોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે અને 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમાચારમાં વાત કરીએ તો મોરબી પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે। તો દરેક ઇજાગ્રસ્તોને રૂપિયા 2 લાખ ચૂકવવા માટે પણ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે। પાછળ
આજે 10 લાખ નું વળતર જાહેર થયું. હવે કોઈ વળતર થી 10 લાખ નું હોય, 10 કરોડ નું હોય, બરાબર, એનાથી વ્યક્તિ ની ખામી ક્યારેય પુરાતી નથી, બરાબર. મારી બેબી 10 વર્ષની હતી, એ ભણવા માંથી તેજસ્વી હતી, બરાબર. હવે એ કઈ મારી બેબી પાછી આવવાની નથી. અમારી તો માંગણી એ છે કે ભાઈ આમાં જે કોઈ દોષી તો હોય, એ કોઈ પણ હોય, એ ચાહે કોઈ રાજકીય પક્ષ વાળા હોય, કે જેની ઉપર અત્યારે ચાર્જશીટ લગાવીએ કે ભવિષ્યમાં લાગવાની છે, એ બધાને કાયદામાં જે કાંઈ મહત્તમ સજા આવતી હોય થવી જોઈએ. ત્યારે આ 135 જે મૃતકો છે અથવા તો જે ઈજાગ્રસ્તો છે એમને યોગ્ય ન્યાય મળશે. મેં હમણાં જ કીધું ને કે ભાઈ વળતરથી કોઈ વ્યક્તિની ખામી ન પૂરાય, બરાબર. 10 લાખ કોઈ આજીવન ચાલતી રકમ નથી. આમાં બાળકો મર્યા છે અને યુવાનો મર્યા છે. જે યુવાનો છે ને એમાં અડધા અમુક તો એવા છે કે જે એના કુટુંબના એક એક જ યુવાન હતા, એટલે એમનો કમાવાનો આધાર રહ્યો ગયો જેના ઉપર ઘર હાલતું હતું. હવે આજની મોંઘવારી પ્રમાણે એ વર્તો જે આશ્વાસન કહેવાય કે ભાઈ એના કુટુંબને જે તે બરાબર આશ્વાસન રૂપ કહેવાય, પણ એનાથી એનું કુટુંબ તો આજીવન એના ઉપર લંબવાનું નથી, બરાબર. એટલે જે કોઈ યોગ્ય ન્યાય મળે એ આજી હકીકત તો થાય. કોર્ટમાંની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટી કરેલી છે વાયવ્ય ઓફ જ્યુડિશિયલ ઓર્ડર કે આની અંદર ચાલતા તમામ રિપોર્ટો ગવર્મેન્ટની તપાસ એમના સમક્ષ SIT ના રિપોર્ટ માધ્યમે મૂકવા આવે, જે એમના માધ્યમ જે એમના ડાયસ ઉપર મૂકવામાં આવેલી હતી. આજનો જે નિર્ણય મહત્વનો ગણી શકાય એ સંદર્ભે છે કે જ્યાં સુધી કમ્પેન્સેશનની વાત છે, નામદાર ગુજરાત હાઈકોર્ટની સમક્ષ ઓરેવાસના કંપનીના વકીલ સાહેબે વસ્તુની સ્પષ્ટી કરી હતી ગઈકાલની હિયરિંગની અંદર કે તેઓ કંપની તરફથી 5 કરોડ રૂપિયાનું ટોટલ કમ્પેન્સેશન આપી શકે છે. અને આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે બાયવે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર ઓરેવા કંપનીને હુકુમ કરેલો છે કે તાત્કાલિક ધોરણે એક મૃતક પરિવારને એક મૃતક માટે 5 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન આપવું પડશે અને 2 અઠવાડિયા પછી સરકારે ભરેલા પૈસામાંથી ટોટલ 50% એટલે 5 લાખ બીજા એટલે કુલ ઓરેવા કંપનીને 10 લાખ રૂપિયાની કમ્પેન્સેશનની ચૂકવણીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી જયસુખ પટેલની ધરપકડનો સવાલ છે અને જયસુખ પટેલની ધરપકડ પછીની ચાલતી તપાસનો સવાલ છે, બાયવે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર એ વસ્તુ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધી છે કે તેમની ધરપકડ પછી તેમના ઉપર જે ચાર્જશીટ ફાઇલ થવાની છે કે તેમની જે તપાસ છે એને એક્સપીડિશિયસ વેમાં કરવી. તાત્કાલિક ધોરણ જે 5 લાખ રૂપિયા છે એમને મર્યાદિત સમયમાં બાયવે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર જે ડિપોઝિટ કરવાની હશે એ ડિપોઝિટ કરાવી દેશે ને એના આવનારા 2 અઠવાડિયા પછી બાકીની 5 લાખ રૂપિયાની રકમ એટલે કુલ 10 લાખ રૂપિયાની રકમ એમને ડિપોઝિટ કરાવવાના આવશે. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અમે લોકોએ મૃતકોના પરિવાર તરફથી જે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, મૃતકોના પરિવારજનોને અમે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, અમારા તરફથી એક એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું હતું 3 દિવસ પહેલા, જેની અંદર અમે આ વસ્તુની સ્પષ્ટી કરી હતી અને ઘણા બધા ઉદાહરણો નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા હતા. સમાચારમાં વાત કરીએ તો સાવલીના ભાદરવાના સામંતપુરા ગામે 31 વર્ષીય પ્રણીતા જોડે દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રવીણ ફતેહસિંહ ચૌહાણ નામના આરોપીએ ઘરમાં ઘૂસીને પ્રણીતાના મોઢે રૂમાલ મૂકીને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પ્રણીતાને કોઈને કીધું તો મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર વાત મહિલાએ પોતાના પતિને જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને સાવલીના પોલીસ મથકે સમગ્ર બનાવની ફરિયાદમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી વધારે કરવામાં આવી છે, જેથી બટાકાનું વધારે પ્રમાણ પણ જે ઉત્પાદન પણ થયું છે. તો બીજી બાજુ માવઠાને કારણે ખેડૂતોને બટાકાની ખેતીમાં નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. જેને લઈને બટાકાના ભાવ નીચે ગયા છે, ત્યારે બટાકાના ભાવ નીચા જતા આખરે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતીથી સારા ભાવ મેળવવા માટે ખેડૂતોએ બટાકાનું ઉત્પાદન કર્યું છે, પરંતુ એક સપ્તાહ પહેલા માવઠાની અસર સર્જાતા બટાકા પાકમાં નુકસાન થયું અને બટાકાના ભાવમાં પણ અસર જોવા મળી હતી. તો બીજી બાજુ જીવાત અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, જેથી ખેડૂતોની સારા ભાવની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે ચાલુ સાલે બટાકાનું ખેડૂતો ઉત્પાદન સારા પ્રમાણમાં કરવામાં આવ્યું, પરંતુ ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બટાકાના ઉત્પાદનમાં દવા, ખાતર અને બિયારણમાં ભાવમાં વધારો થયો છે.
છેલ્લા 15 દિવસ પહેલા બટાકાનું 20 કિલોનું 160 રૂપિયા ભાવ હતો, પરંતુ અત્યારે હાલ 20 કિલોનું 110 થી 120 રૂપિયા ભાવ છે. ખેડૂતો બટાકાની ખેતી કરી પણ સારા ભાવ ન મળતા આખરે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગર બટાકાની પરિસ્થિતિ તો એવી છે કે બટાકા ખેડૂતો વાવ્યા, અત્યારે કાઢવાનો સમય થઈ ગયો છે, પણ કોઈ ખરીદવાળો નથી. અને સ્ટોરેજ માલિકો, કોલ્ડ સ્ટોરેજના માલિકો તો એવું કહે છે કે અત્યારે અમારી જોડે કોઈ લાઈન નથી. તો ખેડૂતો, તમારા ઉપર મૂકવો તો મૂકી શકો, એટલે સગવડ કરી આપીએ છે, બાકી કોઈ ખરીદવા માટે કોઈ તૈયાર નથી. અને ખેડૂત માટે તો બહુ કઠિન પરિસ્થિતિ છે. માલ પકવીને જો વેચાય નહીં તો એને આ લેબરનો ખર્ચો કઈ રીતે કાઢવો, બિયારણ ખાતર આ બધા ખર્ચા કરે તો કઈ રીતે કાઢે. અને આ જે પાછળ સાધનો વસાયા છે ને, એ ખેડૂતે પોતાના ખર્ચે વસાયેલા છે, એનું ઇન્વેસ્ટમેન્ટ પોતે કરેલું છે. અને આ બધોનો બોજો અત્યારે ખેડૂત ઉપર છે, અને માલ ટાઈમસર વેચાય નહીં તો ખેડૂત માટે બહુ કઠિન પરિસ્થિતિ આવી શકે. અત્યારે હાલ પ્રોસેસિંગ વેરાયટીમાં 210 થી 220 રૂપિયાના ભાવે માગી રહ્યા છે, પણ એ ભાવમાં ખેડૂતોને પોસાય એવું નથી. કારણ કે દવા ખાતર બિયારણના ભાવ ગયા વર્ષની કમ્પેરિઝનમાં ડબલ ભાવ થઈ ગયા છે, એટલે ઓછામાં ઓછા 251 થી 260 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પોસાય છે. એટલે હાલ પાછું લેવાવાળો વર્ગ નથી, 210 રૂપિયામાં પણ હાલ વેપારી લેવાની ઉત્સુકતા દર્શાવતા નથી, એથી ખેડૂતોને પોતાના માથે મૂકવાનો વારો આવ્યો છે. હાલમાં તૈયાર થઈ ગયેલ બટાકાના પાકને નીકાળવાનો સમય આવી ગયો છે, ત્યારે અગાઉ થઈ ગયેલ માવઠાની અસરથી જીવાતના કારણે બટાકાના છોડ સુકાઈ જતા બટાકાની ખેતીમાં ઓછા પ્રમાણમાં વિકાસ થતા બટાકાની આવકમાં ઘટાડો થયો છે. બટાકાની ખેતીમાં ખેડૂતોને લેબર ખર્ચમાં વધારો થયો છે, તો બીજી તરફ ઉત્પાદન માટે ખાતરો અને બિયારણોના ભાવમાં પણ વધારો થયો છે, જેને લઈને બટાકાના ભાવ નીચા જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો ખેડૂતો બટાકાની ઉત્પાદનના સારા ભાવની આશા રાખીને બેઠા છે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પંચદેવ મંદિરનો 39મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેનું આયોજન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે પંચદેવ મંદિરમાં તુલસી વિવાહ, જન્માષ્ટમી, હોળી પ્રાગટ્ય અને નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે ચૈત્રી સુદ આઠમનો હવન પણ કરવામાં આવતો હોય છે, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી ફ્રી આયુર્વેદિક કેમ્પમાં રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ તેનો લાભ લીધો હતો, અને ત્યારબાદ રાત્રે હિંમતનગર મહિલા ભજન મંડળીની ભજન હરીફાઈ પણ રાખવામાં આવી હતી. આજે મંદિરનો 39મો પાટોત્સવ પંચદેવ મંદિર ઉજવી રહ્યું છે. આ નિમિત્તે આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, તેના આજુબાજુના ગામડાના લોકો પણ લાભ લઈ રહ્યા છે, અને આ મેડિકલ કેમ્પથી ઘણા ગરીબ લોકોને પણ ફાયદો થવાનો છે. બીજું, આજે આખા દિવસ દરમિયાન ધાર્મિક પૂજાવિધિ પણ થશે, અને સાંજે લગભગ 5:30 વાગે શ્રીફળનું હોમ હશે. ત્યારબાદ મહિલા મંડળોને પ્રોત્સાહિત કરવા માટે એક મહિલા ભજન મંડળનું પણ આયોજન કરેલ છે, અને એ હરીફાઈમાં લગભગ 16 થી 17 ટીમોએ ભાગ લીધેલો છે, અને તેમાં પણ મોટી સંખ્યામાં બહેનો જોડાશે, અને તેનાથી બહેનોને મોટું પ્રોત્સાહન મળશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો આજથી પ્રારંભ થયો છે. આ એક ખાનગી એપીએમસી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે 10 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલું ભારતનું સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ અમદાવાદમાં બન્યું છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડમાં વિશેષ સુવિધાઓ પણ મળશે, જેમાં સ્વાસ્થ્ય સલામતી અને સાથે સીસીટીવીથી સજ્જ પણ જોવાશે. સાથે જ આરસીસી રોડ, વેબ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યુરિટી, ખેડૂતો માટે રસ્તા અને સાથે જ રીતે ખેડૂતો માટે સસ્તા ભાવે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટ પણ સરકારી ધારાધોરણ અનુસાર રહેશે, ત્યારે સરકારી એપીએમસીના ધારાધોરણ પ્રમાણે ખાનગી માર્કેટ યાર્ડ ચાલશે. ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલ ખાનગી એપીએમસી બનાવ્યું છે, ત્યારે આ માર્કેટ યાર્ડ કાર્યરત થયા બાદ
ફ્રૂટ, ડુંગળી અને બટાકા માટે નવું યાર્ડ પણ તૈયાર કરવામાં આવશે. સૌ પ્રથમ તો અમે સરકારનો આભાર માનીશું કે સરકારે ખાનગી એપીએમસીઓ બનવા માટેની એક પ્રણાલી ઊભી કરી જેના હિસાબે આજે સૌને એક લાભ મળે છે. આ એપીએમસીમાં અમે વધારે શાક, લીલા શાકભાજીની એપીએમસી છે અને બીજા હજી આવતા ટાઈમમાં અમે નવા ડુંગળી બટાકા માટેના યુનિટ બી આની અંદર એડ કરીએ છીએ. ટોટલ આશરે 300 યુનિટ છે. અહીંયા દરેક બેઝમેન્ટ બનાવ્યા છે, દરેક વેપારીઓની ગાડીઓ બેઝમેન્ટમાં જાય, 100-100 ફૂટના અમે રોડ મૂક્યા છે અને અત્યાધુનિક અમે નાનામાં નાની કોઈ ખૂબી રહી ના જાય એના માટેનું અમે ધ્યાન રાખ્યું, કોઈ ક્ષતિ ના રહે અને નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે. છેવાડાના ખેડૂતને લાભ થાય, કોઈના પૈસા ના રોકાય, સારામાં સારો ભાવ મળે, વેપારી અને ખેડૂત બંનેને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક એપીએમસી અમે ઊભી કરી છે. હા ખરી, અહીંયા બેંકની એટીએમની સુવિધા છે, પ્લસ અમે કેન્ટીન કરી છે કે અમે બધા જ ખેડૂતોને મફતમાં ભોજન આપીશું, જેના હિસાબે આજે આવનાર માણસ બી ભૂખ્યો ના જવો જોઈએ એનું બી અમે ધ્યાન આપ્યું છે. અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં રહેતા ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે ભારતનું સૌથી મોટું ખાનગી એપીએમસી આજથી શરૂ થયું છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે અલગ અલગ જે દુકાનો છે તે અહીંયા બનાવવામાં આવી છે અને 10 લાખ સ્ક્વેર ફૂટમાં આ જે એપીએમસી છે તે પથરાયેલું છે અને તેના જ કારણે આ ભારતનું સૌથી મોટું એપીએમસી બની રહેશે અને તે પણ ખાનગી. પરંતુ આ ખાનગી માર્કેટયાર્ડની વિશેષતાઓ એ છે કે આ જે એપીએમસી છે તેમાં આરસીસી રોડ બનાવવામાં આવે છે, સાથે જ વેબ્રિજની સુવિધા કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને સૌથી મહત્ત્વપૂર્ણ બેંક અને એટીએમની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તેની સાથે ખેડૂતો માટે પણ જે જમવાની અને રહેવાની જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી છે તે પણ રાખવામાં આવી છે. એટલે સીસીટીવીથી સજ્જ આ એપીએમસી બની રહેશે અને જે પણ ખેડૂતો અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં રહેતા હશે તેઓ આરામથી અહીંયા આવીને પોતાનો જે માલ છે તે વેચી શકશે અને સાથે જ અહીંયા જે કમિશન એજન્ટ છે તે 223 જેટલા રાખવામાં આવ્યા છે. એટલે આ ધારાધોરણ એપીએમસી જે સરકારી એપીએમસી હોય છે તેના જ પ્રમાણે રહેનાર છે અને આ એપીએમસી કાર્યરત થયા બાદ આગામી દિવસોમાં ફ્રૂટ અને બટાકા ડુંગળીના પણ જે એપીએમસી છે તેની પણ શરૂઆત કરવામાં આવશે. એટલે આજના એપીએમસીની શરૂઆત બાદ અમદાવાદ અને તેની આજુબાજુમાં રહેતા જેટલા પણ ખેડૂતો છે તેમનામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. વાત કરીએ જામનગરની તો જામનગરમાં બેવડી ઋતુનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે, ત્યારે જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં હાલ બાળ દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તેવો નજારો પણ જોવા મળી રહ્યો છે. એક એક ખાટલા ઉપર 2-2 બાળ દર્દી સારવાર લેતા નજરે પડી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રે ચિંતા વ્યાપી ગઈ છે અને બાળકોના વોર્ડમાં 200ની ક્ષમતાની સામે 350 જેટલા બાળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જામનગરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી તેમજ બપોરના સમયે ભારે ગરમી પડી રહી છે, તેને લઈને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને ત્યારે રોગચાળો પણ વ્યાપક રીતે વધી રહ્યો છે. એવા સમયે આ બેવડી ઋતુના વ્યાપક રોગચાળાના ભરડામાં મોટે ભાગે બાળકો સપડાઈ રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં તાવ, ઉધરસ તેમજ ઉરીના લઈને 350 જેટલા કેસો બાળ દર્દીના હાલ હોસ્પિટલમાં દાખલ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાલના તબક્કે શિયાળાની ઋતુ અને મિશ્ર ઋતુ હોવાને કારણે વાયરલ ન્યુમોનિયાનો ખૂબ જ પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણા બધા બાળ દર્દીઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી અમારે ત્યાં આવી રહ્યા છે સારવાર અર્થે. આ તમામ સારવાર જન્ય દર્દીઓને જેમને પણ દર્દીને સારવારની જરૂર છે એમને અમે ઉપલબ્ધ સંસાધનોની મદદથી ઉત્તમ સારવાર આપવાની પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના તબક્કે સરકારશ્રી તરફથી ઘણા જ બધા પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ખાસ કરીને એક અલાયદો આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવી રહ્યો છે. એ સિવાય અન્ય એક યુનિટ જે કે HDU દાખલા તરીકે હાઈ ડિપેન્ડન્સી યુનિટ પણ સ્થાપવામાં આવી રહ્યું છે અને માનવ સંસાધન બળનો પણ વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ડૉક્ટર, સ્ટાફ નર્સ વગેરેનો સમાવેશ છે. હાલ આપ જોઈ રહ્યા છો કે આ 200 પથારી બિલ્ડિંગ કહેવાય છે. અહીંયા આપણી પાસે 200 પથારી બિલ્ડિંગની ક્ષમતા અહીંયા છે. આ સિવાય અન્ય વૈકલ્પિક જગ્યાઓ પણ વોર્ડ ઊભા કરી અને નવા બેડની સંખ્યાઓ વધારવામાં આવી રહી છે. ચોક્કસ આંકડો આજનો સેન્સસ તો હજી હું આપને શોધીને આપું, પણ અંદાજે આપ આ બાબતનો ફિગર મેળવી શકો છો કે લગભગ 200થી વધારે દર્દીઓ દાખલ છે. કારણ કે આ આંકડો જે સતત બદલાતો રહેતો હોવાના કારણે હું આપને ચોક્કસ આંકડો તો અત્યારના સમયે ના આપી શકું. આ બાબતે આપ રેકોર્ડ સેક્શનનો સંપર્ક. હોસ્પિટલના બાળ વિભાગમાં બાળ દર્દીઓનો એકસાથે ભરાવો થતા હાલ
પલંગ ખૂટી રહ્યા છે, જેના પગલે એક પલંગ પર બે બે ત્રણ ત્રણ જેટલા બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે હાલ બેવડી ઋતુમાં કોઈ ફેરફાર ન થતા આ બીમારીમાં વધુ બાળકો પણ સપડાઈ શકે છે તેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. ત્યારે જો બાળ દર્દીની સંખ્યામાં વધારો થશે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. સારવાર અહીંયા એવી સતત ખરાબ હાલત છે. બાળકોની પરિસ્થિતિ જોતા એક એક બેડ ઉપર બે થી ત્રણ ચાર પેશન્ટને જોડવામાં આવે છે. અત્યારે મેં રિપોર્ટ કર્યો મેડમ એમ છે કે ન્યુમોનિયાની અસર છે, તો એ પ્રમાણે સારવાર સારી છે ઉપલા મેડમની. પણ ઇન્કવાયરી સ્ટાફ કોઈ સરખી રીતે જવાબ દેતું નથી. જવાબ દીધા પછી આપણે લેમિનેશન કે લેમિનેશન કલાક કલાકે દેવામાં આવે છે. એ પણ ખૂબ જે આપણા સગા હોય ને પેરેન્ટ્સ બાળકના એને ખૂબ ભરી એને આપવું પડે છે. પ્લસ કે અહીંયા સુવિધા એટલી ખરાબ છે કે આજે આપણે 10 થી 12 દિવસ થયા એડમિટ થયા છે. એડમિટ થયા પછી કે માને એવું લાગે ને કે રિકવર થયું છે બાળકને, તો પછી નવો પેશન્ટ આવી જાય છે. નવો પેશન્ટ તો ઇન્ફેક્શન વાળું આવવાનું છે. એ ઇન્ફેક્શન તો 100% બાળકને લાગવાનું છે, જૂના બાળકને લાગવાનું છે. એટલામાં રિકવરી બહુ જોઈએ ફાસ્ટ રીતે થતી નથી. તંત્ર આ કામ ઉપર ખૂબ જાગે અને સક્રિય થાય એવી ખાસ ખબર. હાલ જીજી હોસ્પિટલ દ્વારા યુદ્ધના ધોરણે વધુ એક સ્પેશિયલ રૂમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનું કામ પૂરું થઈ ગયું છે અને જેના કારણે બાળ દર્દીઓની સંખ્યામાં થોડાક અંશે ઘટાડો થશે અને બાળકોને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં પણ આવશે. પરંતુ બેવડી ઋતુના કારણે બાળ દર્દીઓની સંખ્યામાં થતો વધારો હાલ આરોગ્ય વિભાગ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, જામનગર. ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકામાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે મહેસાણા નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં ચાલતી ધાંધલી સામે આવી છે. મહેસાણા નગરપાલિકામાં લગ્ન નોંધણી રજિસ્ટ્રારના ધ્યાન બહાર કરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે લગ્ન નોંધણી શાખામાં કામ કરતા સેનેટરી ઇન્સ્પેક્ટર અને ક્લાર્ક જીગર રાવલ દ્વારા લગ્ન નોંધણીમાં ગોટાળા કર્યા હોવાનું પણ સામે આવતા બંનેની બદલીઓ કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર દિલીપ ત્રિવેદીની ધ્યાન બહાર લગ્ન નોંધણીના જરૂરી દસ્તાવેજોની તપાસ કર્યા વગર જ ક્લાર્ક જીગર રાવલે ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને 60થી વધુ લગ્ન નોંધણી સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેતા વિવાદ સર્જાયો છે. મેરેજ સર્ટિફિકેટ ખરેખર એવું ડોક્યુમેન્ટ છે કે એની પૂરેપૂરી ચોકસાઈ કરવામાં આવે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ફેક લગ્નો આવી રહ્યા છે. આની અંદર કર્મચારી દ્વારા એના ઉપરના કર્મચારી જોડે જે સિગ્નેચર કરવાવી જોઈએ અને એનું વેરીફાઈ કરાવવું જોઈએ, તે વેરીફાઈ કરાવ્યા સિવાય આ લગ્ન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલા છે. એટલે ખરેખર આની અંદર કોઈ ગેરરીતિ થયેલી છે, કંઈક ફ્રોડ થયો હોય એવું અમને લાગે છે. આગામી સંજોગોમાં આગામી સમયમાં અમે આની પૂરતી તપાસ કરી અને આગળની પોલીસ ફરિયાદ કરવી પડે તો પોલીસ ફરિયાદ પણ કરાવરાવીશું. લગભગ આ ટૂંક સમયની અંદર 60 થી 70 સર્ટિફિકેટ આ રીતે ઇસ્યુ કરી દેવામાં આવ્યા હોય તેવું અમારી ધ્યાને આવેલ છે. મહેસાણા નગરપાલિકામાં લગ્ન નોંધણીની કામગીરી સંભાળતા અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપભાઈ ત્રિવેદી એવી રજૂઆત કરી છે કે એમને ડિજિટલ કીનો ઉપયોગ કરી અને જે કામગીરી સંભાળતા ક્લાર્ક જીગરભાઈ રાવલે એમને ધ્યાન બહાર સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે એવી એમને લેખિત રજૂઆત કરી છે. આ સમગ્ર બનાવની મેં અમારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ ઘટનાની અને જે જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિજિટલ કીનો ઉપયોગ કરી અને તેમની ધ્યાન બહાર કરવામાં આવેલ છે કેમ તે સમગ્ર ઘટનાની તપાસ કરી અને અમને રિપોર્ટ કરશે અને રિપોર્ટ કર્યા બાદ કોઈ દોષિત જણાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બંને કર્મચારી સેનેટરી ઇન્સ્પેક્ટર જે આ કામગીરી સંભાળતા તેમને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે છે અને આ સમગ્ર લગ્ન નોંધણીની કામગીરી અમારા દેવેન્દ્રભાઈ નાયક સબ ઇન્સ્પેક્ટરને તેમની કામગીરી સાથે વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને જીગરભાઈ રાવલ જે લગ્ન નોંધણીમાં ક્લાર્ક તરીકે કામગીરી કરતા હતા તેમને ટ્રાન્સફર કરી અને એમને ટેક્સ શાખામાં ક્લાર્ક તરીકે મૂકવામાં આવે. તમામની તમામ બાબતની તપાસ થશે. સમાચારમાં વાત કરીએ તો દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી પાણીની સમસ્યા સર્જાતી હોય છે, જેમાં ખાસ કરીને ઉનાળાના સમયમાં આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને પાણી માટે 2 કિલોમીટર દૂર માથે બેડા લઈને જવું પડતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થોરિયાળી ફલકુ નાયકા અને વડોદ તથા ત્રિવેણી ઠાગા ડેમ પાણી વિહોણા બન્યા છે. બીજી તરફ જોડિયા શહેરોમાં પાણી પૂરો પાડતો અને જેમાંથી બોટાદ તથા જામનગર સુધી પાણી પમ્પિંગથી પહોંચાડવામાં આવે છે અને નર્મદાનું પાણી સતત ઠાલવવામાં આવે છે તેવા દોડી ધજા ડેમની સપાટી પણ ઘટી છે. હાલની પરિસ્થિતિ મુજબ માત્ર 26 ફૂટની સપાટી ધરાવતો ધોળી ધજા ડેમ માત્ર 12 ફૂટ ભરેલો છે, ત્યારે જિલ્લાના જળાશયો પણ ખાલી ખમ બની ગયા છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં જ ચોટીલા, થાન, મૂળી પંથકમાં પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા, પાટડી સહિતના ગામોમાં પણ આગામી દિવસોમાં પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ સર્જાયા છે. ત્યારે ચાલુ વર્ષે પ્રશાસન વિભાગ પાણીની સમસ્યા ઉટાળવા કેવા પગલાં હાથ ધરે છે અને કેવી પાણીની વિતરણ વ્યવસ્થા ઊભી કરે છે તેના પર જિલ્લાવાસીઓની મીટ મંડાઈ રહી છે. જે વાત કરી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની, જ્યારે ઉનાળાની શરૂઆતમાં જ જે ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યાઓ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવતી હોય છે ત્યારે ફરીથી ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે પાણીની સમસ્યાને લઈને અનેક પ્રશ્નો જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવતા હોય ત્યારે આ ધોળીધજા ડેમની વાત છે. ત્યારે ધોળીધજા ડેમમાં પણ હાલ વાત કરીએ તો ક્યાંક જે ધોળીધજા ડેમના ક્યાંક ને ક્યાંક તળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે લોકોની પણ એક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો હાલ વાત કરીએ તો એવી માંગ પણ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ધોળીધજા ડેમ ભરવામાં આવે, જેથી કરીને ઉનાળાના સમયમાં જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે સુરેન્દ્રનગર જિલ્લાનો તે બહાર ન આવે ને આજુબાજુના ગામમાં પણ જે અહીંયાથી પાણી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ન ઉભી થાય તેવી હાલ વાત કરું સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોક માંગ ઉઠી રહી છે. કુણાલ રાવલ, સુરેન્દ્રનગર. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.